આજે ગુરુ પૂર્ણિમાનો શુભ દિવસ છે તે વખતે આપણને જે ગુરુ મળ્યા છે, ગુણાતીત ગુરુ એ મળ્યા છે, એનો જન્મોત્સવ દિવસ છે. ગુરુનો મહિમા અપાર છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ન મટે, ભલે વાંચો ચારે વેદ. પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર કહેતા કે શ્રીમદ ભાગવતની અંદર ભગવાન વેદ વ્યાસે સંતને આ બધા લક્ષણો લખ્યા છે. એ બધા જ લક્ષણ યોગીજી મહારાજમાં જોવા મળે છે. તમને વ્યાસજીથી લક્ષણ લખવાનું ભૂલી ગયું નથી. જો ભૂલાઈ ગયું હોય એ લક્ષણ પણ તમને યોગીજી મહારાજમાં જોવા મળશે. હવે આપણને ગુરુ મળ્યા, એ ગુરુનો મહિમા તો અસિત ગુરુશ્રમ સાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વરુ શાખા લેખિની પત્ર મૂર્તિ તદપી તવ ગુણાનામ દ્વેષ પારમ નયાતિ. ગુરુનો મહિમા અપરંપાર છે. એવા ગુરુ આપણને મળ્યા છે. ગુરુ અક્ષર મૂર્તિ સદગુરુ ગુણાતી તાન સાંઈ ગુરુ કરવા તેની ત્રણ પ્રકારની શુદ્ધિ જોઈ. ગુરુના ગુરુ જોવા, પંડળનું વર્ષણ જોવું અને તકી કેવા પાક્યા છે એવું. તો આપણને જે ગુરુ મળ્યા છે, અણમોલ મળ્યા છે. ખરેખર મહેસાણા મળી જાય છે, ચમ રહીએ ગુરુ વિના ચમ રહીએ. તો એવા ગુરુ આપણને અસત ગુણાતીત મળ્યા છે. યોગીજી મહારાજ પોતે ગોંડલ મરુજીરાજમાન હતા અને સમયો ભર્યો હતો, હરિભક્તો ઘણા હતા. એટલે યોગીજી મહારાજની રૂમની પાસે એક કાચની કેબિન બનાવવામાં આવી, કે જેથી હરિભક્તો ધસારો કરે નહીં અને બધા એને સુખેથી શાંતિથી દર્શન થાય. તે યોગી બાપાનો અત્યારે રૂમ છે જૂના સભા મંડપ પાસે, એની આગળ જ એક કાચની કેબિન બનાવી અને સુંદર એવી પાટ પણ સજાવી. યોગીજી બાપા પધાર્યા હતા, કહે છે આ પાટ પર આપણે બેસવાનું છે. ત્યારે બાપા કહે છે કે ઠાકોરજી લાવો, જો ભગવાનને આગળ રાખો. બાપા આ તો પાટ તો જૂની છે. બાપા કહે છે પાટ જૂની છે પણ શું કહે છે આ કેબિન નવી છે ને. તો ઠાકોરજી આવ્યા હરિકૃષ્ણ મહારાજ, ત્યારે પછી હરિકૃષ્ણ મહારાજને પાઠ પર પધાર્યા અને પછી યોગીજી મહારાજે પાઠ પર બેઠા. તો આપણને કેવા ગુરુ ભગવાનને આગળ રાખે છે. ભગવાન એ એમનું જીવન છે. યોગીજી મહારાજ પોતે ન્યાસીઓ આફ્રિકા ગયા હતા, આફ્રિકા, અને તે વખતે આફ્રિકાની અંદર ઠાકોરજીને થાર ચાલતો હતો. યોગીજી મહારાજ આવીને ઉભા રહ્યા તો કહે છે કે ઠાકોરજીને થારની અંદર શીરો કેમ નથી મૂક્યો. બાબા શીરો તો મૂક્યો છે બાબા, ક્યાં છે? ત્યાં તપેલીની અંદર. તો યોગીજી મહારાજ પોતે કહે છે કે ઠાકોરજી મને હમણાં કહી ગયા કે તપેલીમાં શીરો છે, એ લેતા હું દજવું છું, માટે થાળીમાં મૂક્યો. કઈ થાળીમાં મૂક્યો ત્યારે બાપા બોલ્યા કે ઠાકોરજી હવે કહે છે હું જમીશ. તો બાપા કહે છે તમને કેવી રીતે ખબર કે મને હમણાં જ ઠાકોરજી કહી ગયા? તો અરુણભાઈ એટલે ઈશ્વર ચરણ સામે આશ્ચર્ય થયું, એ બાપા ઠાકોરજી કહી ગયા? કે હા, અમને ઠાકોરજી કહી ગયા. જુઓ, સાક્ષાત બાપા
હરિ કૃષ્ણ મહારાજને એ જુએ છે કે આપણી સેવા અંગીકાર કરે છે એવા યોગીજી મહારાજ આપણને મળ્યા, શાસ્ત્રીજી મહારાજે ઓળખાવ્યા. મારી બાપા ગોંડલમાં બિરાજમાન હતા યોગીજી મહારાજ, તે વખતે મિની અંકોટ મિષ્ટાનનો બનાવ્યો, મિષ્ટાનનો. ત્યારે બાપા કહે છે કે ઠાકોરજીને નકરું ગળ્યું ન મૂકું, તીખું પણ મૂકું. ત્યારે કહ્યું બાપા એવું, હા ઠાકોરજી મને કહી ગયા. ત્યારે આ હા ભગવાન સાથે વાતો કરે, ભગવાનને સાક્ષાત નિહાળતા હોય એવા ગુરુ આપણને મળ્યા છે. એ ગુરુ આજે ખરેખર મહંત સ્વામી દ્વારા પ્રગટ છે. યોગીજી મહારાજ પોતે ગઢપુર પધાર્યા, ગઢપુર. તે વખતે એમને ડાબા હાથે ગુમડું થયું હતું, ડાબા હાથે ગુમડું થયું હતું, એની પીડા ઘણી થતી હતી. તો ડૉક્ટર ભાલચંદ્ર શેઠ, ભાલચંદ્રભાઈ હતા એ, અને કોઠારી હરજીવન સ્વામી, એમણે વિનંતી, બાપા તમે અહીં અઠવાડિયું રહો અને આરામ કરો બસ, બીજો કોઈ કહે કરું નહીં. તો પછી એમનો કોઠારીનો અને ડૉક્ટર ભાલચંદ્રનો ભાવ જોઈ બાપા રોકાયા, પણ એમનું કાર્ય અટક્યું નહીં. રોજ બાપા હાથે ગુમડું થયેલું, જીણો તાવ આવે તો જૂના મંદિર દર્શન જાય, ત્યાં દંડ કરે, લક્ષ્મીવાડીએ જાય ત્યાં પણ ડૉક્ટર દંડ કરે, જ્યાં ગુણાતી સ્વામીને મુનસાવીને ધોલીએ પણ દર્શન કરે. તો એક વાર જીણું વગરને ગણ્યું તો દોઢસો દંડ અઠ્યા, દોઢસો દંડ. ત્યારે જુઓ આવી દેહાતી સ્થિતિ અને ભગવાનમાં મન રાખવું ઘણું કઠણ. તો યોગી મહારાજ તે વખતે દોઢસો જન્મ કર્યા. આ એમની ભગવાન સ્વામિનારાયણ વિશે, હરિકૃષ્ણ મહારાજ વિશે પરમ ભક્તિ હતી. એવી જ ભક્તિ આજ મહંત સ્વામીના જીવનમાં પણ આપણને જોવા મળે છે. મહંત સ્વામી મહારાજ બોચાસન બિરાજમાન હતા, અને ત્યાંથી આટલા ગ્રાહ જન્માષ્ટમીનો સમય કરવા જવાનું હતું. તો મહંત સ્વામી મહારાજે બોચાસનની અંદર ઠાકોરજી સ્વરૂપ દર્શન કર્યા, ગુરુની પ્રસાદી રૂમ છે, શાસ્ત્રી મહાન યોગી મહાન ત્યાં દર્શન કર્યા, પુરુષોત્તમ સ્વામીની ઘેરી છે કરી ત્યાં કરી દર્શન કર્યા, અને સ્વામી પછી ત્યાંથી પોતે ચાંસદ જાય છે. તો ચાંસદમાં જન્મ સ્થાનમાં દર્શન કર્યા, હરિ મંદિરમાં દર્શન કર્યા, અને જાય અને બાપા પછી આટલા ગ્રા વધાર્યા, અને આટલા ગ્રાની અંદર સમય ધામધૂમથી થઈ ગયો. અને પછી બાપા પોતે વધાર્યા તો ઠાકોરજીને દર્શન કર્યા, શાસ્ત્રી મહારાજ યોગી મહારાજની રૂમમાં દંડવત કર્યા, અને ગણ્યા તેઓ તે 80 વર્ષની ઉંમર હતી બાપાને, મહંત સ્વામી મહારાજને, અને તે 71 દંડવત કર્યા. તો એ શાસ્ત્રી મહારાજના બાપા રાતે જન્માષ્ટમીનો સમય ગયા અને ઠાકોરજી પર દંડવત કર્યા, તો 71 દંડવત કર્યા, અને તે બધે એમની ઉંમર 83 વર્ષની હતી. તો ખરેખર ભગવાનની ભક્તિ કરવાની શીખવી હોય તો આપણા ગુરુવર્યના જીવનમાંથી જોવાનું મળે છે. માટે ખરેખર આપણને આવા ગુરુ મળ્યા છે. તો કહે છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મ, તસ્મય શ્રી ગુરુવે નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય.